ગણિત ધોરણ આઠ એક ચલ સુરેખ સમીકરણ ભાગ ત્રણ પછી એક દાખલો એવો છે કે ત્રણ ક્રમિક સંખ્યાઓ ક્રમિક એટલે એકના પછી એક આવતી હોય એવી સંખ્યાઓ તો પહેલી સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા એક્સ વત્તા એક થાય અને ત્રીજી સંખ્યા એક્સ વત્તા બે થાય આ ત્રણ ક્રમિક સંખ્યાઓ થઈ ક્રમિક એટલે એકના પછી એક આવતી હોય ચૌદ પંદર સોળ બાર તેર ચૌદ દસ અગિયાર બાર એ રીતે પહેલી સંખ્યા એક્સ લઈએ ધારો કે આ સાત છે તો એના પછી આઠ થાય તો સાત ને એક આઠ એના પછી નવ તો સાતને બે નવ એટલે આપણે આ રીતે ધારવી પડે ત્રણ ક્રમિક સંખ્યાઓ એટલે કે એક્સ એક્સ વધતા એક અને એક્સ વધતા બે હવે આપણને એવું આપ્યું છે કે આ ત્રણેય ક્રમિક સંખ્યાઓનો સરવાળો એકાવન થાય છે એનો મતલબ એમ કે એક્સ એક્સ વત્તા એક અને એક્સ વધતા બે આ ત્રણેયનો સરવાળો કરીએ છીએ તો એકાવન આવે છે એક બે અને ત્રણ ત્રણ એક્સ વત્તા આ એક અને આ બે ત્રણ બરાબર એકાવન ત્રણ એક્સ બરાબર શું થશે આ એકાવનમાંથી આ ત્રણ બાદ થશે ત્રણ એક્સ બરાબર એકાવનમાંથી ત્રણ જાય તો અડતાલીસ એક્સ બરાબર આ અડતાલીસ એમ ના એમ આ ત્રણ અહીંયા ગુણાકારમાં છે બરાબરની ડાબી સાઈડ છે આપણે બરાબરની જમણી સાઈડ ક્રિયામાં લઈ જઈએ છીએ તો ભાગાકારમાં જશે એક્સ બરાબર અડતાલીસના અવયવ પાડીએ સોળ તરી અડતાલીસ તો એક્સ બરાબર સોળ એનો મતલબ એક્સ વત્તા એક બરાબર કેટલા થાય તો એક્સની જગ્યાએ સોળ મૂકો અને એક એટલે સત્તર એક્સ વત્તા બે કેટલા થાય તો એક્સની જગ્યાએ સોળ અને બે એટલે અઢાર અને એક્સ બરાબર જવાબ કેટલો આવ્યો સોળ એનો મતલબ આ ત્રણ સંખ્યાઓ ક્રમિક થઈ સોળ સત્તર અને અઢાર અને એ ત્રણેયનો આપણે સરવાળો કરી જોઈએ તો આઠ ને સાત પંદર ને પાંચ વીસ ને એક એકવીસનો એકડો વધી બે ને ત્રણ ને એક ચાર ને એક પાંચ એકાવન આ તાળો મેળવ્યો આપણે એટલે આપણો દાખલો સાચો છે મેં એક દાખલો આપ્યો છે તમને કે એક ભરત એના પિતા અને એના દાદા વસ્તુ એવી છે કે ભરતની જે ઉંમર છે એના કરતાં એના જે પિતાની ઉંમર છે એ ઓગણત્રીસ વર્ષ વધારે છે એટલે ધારો કે ભરતની ઉંમર એકવી એક્સ હોય તો એના પિતાની ઉંમર એક્સ વત્તા ઓગણત્રીસ વર્ષ થાય ભરત કરતાં એના પિતાની ઉંમર ઓગણત્રીસ વર્ષ વધારે છે એટલે એક્સ વત્તા ઓગણત્રીસ વર્ષ થાય પણ ત્રીજી વસ્તુ એવી આપી છે કે દાદાની જે ઉંમર છે એ પિતાની ઉંમર કરતાં છવ્વીસ વર્ષ વધારે છે તો પિતાની ઉંમર કેટલી છે એક્સ વત્તા ઓગણત્રીસ વર્ષ અને એની અંદર છવ્વીસ વર્ષ આપણે ઉમેરીએ એટલી દાદાની ઉંમર છે ત્રણેયની ઉંમરનો સરવાળો આપણને એકસો ને પાંત્રીસ વર્ષ આપેલો છે ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો આપેલો છે એકસો ને પાંત્રીસ વર્ષ તો આપણે આ ત્રણેયનો સરવાળો કરીએ એક્સ ભરતની ઉંમર એક્સ વત્તા ઓગણત્રીસ એના પિતાની ઉંમર અને એક્સ વત્તા ઓગણત્રીસ વત્તા છવ્વીસ એ એના દાદાની ઉંમર અને બરાબર જે થાય છે એકસો પાંત્રીસ વર્ષ થાય એક્સ એક્સ અને એક્સ એટલે કે ત્રણ એક્સ વધતા આવું ગણત્રીસ આ ઓગણત્રીસ અને આ છવ્વીસ ત્રણેયનો સરવાળો તમે કરો તો ચોર્યાસી વર્ષ થાય બરાબર એકસો પાંત્રીસ તો ત્રણ એક્સ બરાબર આ એકસો પાંત્રીસમાંથી આ ચોર્યાસી આપણે બાદ કરીશું તો ત્રણ એક્સ બરાબર આમાંથી ચોર્યાસી જશે એટલે વધશે એકાવન હવે એક્સ બરાબર શું થશે તો આ ત્રણ ગુણાકારમાં છે આ બાજુ આપણે લાવીશું એટલે ભાગાકારમાં આવશે એટલે અહીંયા જવાબ આવશે સત્તર વર્ષ સત્તર તરી એકાવન થાય એટલે આપણે છેદ ઉડાડ્યો એટલે સત્તર વર્ષ થશે તો એક્સ બરાબર સત્તર વર્ષ તો એક્સ બરાબર કોની ઉંમર હતી ભરતની એનો મતલબ એમ કે ભરતની ઉંમર બરાબર સત્તર વર્ષ હવે એના પિતાની ઉંમર કેટલી થશે તો સત્તર કરતાં કેટલા વધારે હતા ઓગણત્રીસ વર્ષ એટલે છેતાલીસ વર્ષ થશે હવે એની દાદાની ઉંમર કેટલી હતી તો તો એ જે વર્ષ વર્ષ એમાં પણ ઉમેરવાના છે એનો મતલબ એમ કે હવે જો આ બોતેર વર્ષ છે દાદાની ઉંમર છે આ છેતાલીસ વર્ષ છે પિતાની ઉંમર છે અને આ સત્તર વર્ષ છે ભરતની ઉંમર છે ત્રણેયનો તમે સરવાળો કરો સત્તર વત્તા છેતાલીસ વત્તા બોતેર એકસો પાંત્રીસ વર્ષ આવી ગયા મતલબ કે આપણો દાખલો સાચો છે એના પછીનો દાખલો એવો છે કે ત્રણ સંખ્યાઓ ક્રમિક ચડતા ક્રમમાં છે એટલે કે એક એક્સ છે તો એના પછીની એક્સ વધતા એક થાય અને એના પછીની એક્સ વધતા બે થાય આ ત્રણ ક્રમિક સંખ્યાઓ છે એને બે ત્રણ અને ચાર વડે ગુણવામાં આવે તો આને આપણે બે વડે ગુણીએ આને આપણે ત્રણ વડે ગુણીએ અને આને આપણે ચાર વડે ગુણીએ આને આવી રીતે ગુણાકાર કરીએ અને પછી સરવાળો કરીએ તો જવાબ એનો ચુમ્મોતેર આવે છે તો સંખ્યા શોધવાની છે તો આનો આપણે આ બે એક્સ પહેલી સંખ્યા થઈ બીજી સંખ્યા કઈ થશે ત્રણ એક્સ વત્તા ત્રણ એકા ત્રણ અહીંયા કઈ થશે ચાર એક્સ વત્તા ચાર દુ આઠ આ ત્રણ સંખ્યાઓ થઈ એનો આપણે સરવાળો કરવાનો બે એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા ત્રણ વત્તા ચાર એક્સ વત્તા આઠ એનો સરવાળો કરીએ છીએ તો જવાબ ચુમ્મોતેર આવે છે આ બે એક્સ ત્રણ એક્સ અને ચાર એક્સ એનો સરવાળો કરીએ તો બે ને ત્રણ પાંચ પાંચ ને ચાર નવ એટલે નવ એક્સ વત્તા આ ત્રણ અને આઠનો સરવાળો કરો અગિયાર બરાબર ચુમ્મોતેર એટલે નવ એક્સ બરાબર શું થશે આ ચુમ્મોતેર અને આ વત્તા અગિયાર છે ઓછા અગિયાર તો નવ એક્સ બરાબર ચુંબોતેરમાંથી અગિયાર કાઢો એટલે 63 તો એક્સ બરાબર શું થશે આ નવ ગુણાકારમાં છે અહીંયા ભાગાકારમાં જશે એક્સ બરાબર શું થાય અહીંયા અવયવ પાડી દો નવ સિત્તા ત્રેસઠ અને નીચે નવ એકા છેદ ઉડાડતા ના આવડે તો આ રીતે પણ કરી શકો તમે નવ નવ ઉડી ગયા એનો મતલબ ઉપર સાત ને નીચે એક એટલે કે સાત એક્સ બરાબર સાત આવ્યા આ એક્સ બરાબર સાત છે તો પહેલી સંખ્યા બે એક્સ છે તો આપણે બેની જોડે એક્સની સંખ્યા કિંમત મૂકવાની છે જવાબ આવ્યો સાત એટલે કે પહેલી સંખ્યા થઈ ચૌદ પછી બીજી સંખ્યા શોધવા માટે આ રકમ લખવાની ત્રણ એક્સ વત્તા ત્રણ તો ત્રણ એક્સની જગ્યાએ સાત લખો વત્તા ત્રણ એટલે ત્રણ સીતા એકવીસ વત્તા ત્રણ એટલે બીજી સંખ્યા ચોવીસ અને ત્રીજી સંખ્યા માટે ચાર એક્સ તો ચાર એક્સની જગ્યાએ સાત વત્તા આઠ એટલે અઠ્યાવીસ વધતા આઠ તો છત્રીસ મતલબ કે પહેલી સંખ્યા છે ચૌદ છે બીજી સંખ્યા છે એ ચોવીસ છે અને ત્રીજી સંખ્યા છે એ છત્રીસ છે આ ત્રણેયનો સરવાળો કરો તમે તો ચુંબોતેર મતલબ કે આપણને જે જવાબ આપે તો એ આ આપણે તાળો મેળવ્યો અહીંયા ઓછી જગ્યા છે તમને સમજાવવા માટે એટલે હું આમ આડું લખું છું તમારે જેના પછી જે ક્રમમાં આવે એ રીતે લખવાનું થાય